यस। तो ये जे छे विविध योनियो रूपे आपणे एने जोई शकीए छे, अने जे ए वृक्षने जाणी ले छे। तो भगवान कहे छे कि ए वेदोना ज्ञाता छे। वेदोना ज्ञाता केवी रीते थई गया हवे? तो कारण के आ जे वृक्ष छे ए आध्यात्मिक जगत नुं परावर्तन छे। आ जे भौतिक आपणुं जगत छे, जे आपणे हमणा आपणे बधा छीए, तो आपणने खबर पड़ी जाय कि भगवाननुं जे धाम छे ए शाश्वत छे। अने आपणे क्यां जवुं छे? तो भगवानना धाममां जवुं छे। ભગવાનને જો જાણી લઈએ, હવે 15મા અધ્યાયમાં આપણે છીએ, તો 15મા અધ્યાયનું જે 15મું શ્લોક છે એમાં ભગવાન પોતે જ કહે છે કે સર્વસ વેદેશ્ચ સર્વે અહમેવ વેદ્યો। તો વેદોનો સાર શું છે કે વેદો ભલે ને આપણે ભણી લીધા, સંસ્કૃત શીખવા માટે જ કેટલા વર્ષો લાગી જાય છે। બધાને ખબર છે કે સંસ્કૃત ભાષા જે છે, પાણીની વ્યાકરણ આવે છે એમાં, તો એ શીખતા શીખતા જ 12 થી 15 વર્ષ જેટલા થઈ જાય છે। એના પાછળ વેદોનો અભ્યાસ કરીએ, ઉપનિષદો છે, 18 પુરાણો છે, 108 ઉપનિષદો છે, 4 વેદ છે, એ બધું ભણી લઈએ આપણે, તો જાણવું શું છે? ઘણા વ્યક્તિ આપણે જોઈ શકીએ કે વેદોના જ્ઞાતા પોતાને માને છે, તો 4 વેદનું નોલેજ છે અથવા તો 3 વેદનું નોલેજ છે, પણ આપણે જો એમને પૂછીએ કે ભગવાન કોણ છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કોણ છે, તો એ જ્ઞાન એમને નથી હોતું। ઘણી વાર કે એ તો નિરાકાર છે, તો આવી રીતે તો એનો શું અર્થ થયો? એટલા વેદો તમે ભણ્યા, પણ ભગવાન જે કહેવાના છે હવે 15મા અધ્યાયમાં કે વેદેશ્ચ સર્વે અહમેવ વેદ્યો, બધા વેદો જાણીને જાણવાનું શું છે? તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને જાણવાનું છે। તો એ જો નથી જાણ્યા તો કેટલા પણ તમે વેદો ભણી લો એ બધું નકામું છે। એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે કે એ વેદોનું જ્ઞાતા છે જે સમજી લે છે। હવે તમે મને જણાવો કે ઉલટા વૃક્ષને તમે ક્યારે આવું વૃક્ષ જે વર્ણન ભગવાને કર્યું છે કે ઉપર એ જે મૂળ છે ઉપર છે અને ડાળીઓ નીચેની તરફ છે, આવું ક્યારે વૃક્ષ જોયું છે તમે? હરે કૃષ્ણ। નદી કિનારે યસ, નદી કિનારે આપણે જયારે હોઈએ ત્યારે જો એનું પાણી જે છે એ જો શાંત હોય ત્યારે એમાં પ્રતિબિંબ રૂપે આપણે જોઈ શકીએ, તો ત્યારે આપણને ખબર પડી કે આવું વૃક્ષ છે કે ઉપર એની બધી મૂળ ઉપર છે અને બધી શાખાઓ નીચેની તરફ છે, અને નાના હોઈએ ત્યારે જો આપણે ઝાડ ઉપર આમ જો પિક્ચરમાં તમે જોઈ શકો છો આવા ઉલટા થઈને લટકીએ મંકીની જેમ, ત્યારે પણ આપણે જોઈ શકીએ કે ઉલટો ઝાડ દેખાય છે આપણને। પણ બંને કન્ડિશનમાં શું હોય કે આપણને ખબર હોય કે આ જે છે આ તો આપણે ઉલટા લટક્યા છીએ અથવા તો પાણીમાં પ્રતિબિંબ જોઈ રહ્યા છીએ, એટલા માટે આવું આપણને પ્રતીત થઈ રહ્યું છે। પણ આ જે ભૌતિક જગત છે આ રિયલમાં એવું જ છે। હવે આ પિક્ચરને જોઈને તમે મને કહો કે શું આઈડિયા આવી તમને? હરે કૃષ્ણ। હરે કૃષ્ણ પ્રીતિ માતાજી, અશિતા માતાજી, ડિમ્પલ માતાજી, શીતલ માતાજી, પિક્ચર તમારી સામે છે ને, એ જોઈને શું આઈડિયા આવે તમને? માતાજી, એવું લાગે છે કે જેમ પૃથ્વી પર આપણે હોઈએ, આ ઘર છે પૃથ્વીનું પ્રતીક લઈએ, તો ભૂલોકમાંથી આ જે પુલ રહ્યો એ આપણો ભક્તિ માર્ગ કે સારા કર્મોના ફળ સ્વરૂપ આપણે ઉચ્ચતર લોકમાં પહોંચી શકીએ, મે બી એવું લાગી રહ્યું છે। ઓકે, હજી કોઈને કઈ એડ કરવું છે? ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી શેર કર્યા બદલ। તો આ પિક્ચરમાં એવું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે આ એક પહેલી સાઈડ જોઈ શકો છો અને એક બીજી સાઈડ છે। તો પહેલી સાઈડમાં આપણે જોઈ શકીએ કે જે જીવો છે એ બધા 84 લાખ યોનિયો એટલે કે અલગ અલગ યોનિયો માંથી પસાર થઈને આપણને ભાગ્ય જ જયારે મનુષ્ય શરીર મળે છે, તો આ જે પુલ છે, આ જે ઘર એક જોઈ શકીએ છીએ, આ છે ભગવાનનું શાશ્વત ધામ એટલે કે ગોલોક ધામ। અને જે પુલ છે એ આપણને માનવ જીવન રૂપે આ ભૌતિક જગત છે એમાં આપણે છીએ માનવ જીવન રૂપે, કે આ પુલ ને આપણે પાર કરીને ધામ સુધી પહોંચી શકીએ, પણ આપણે ક્યાં છીએ હમણાં? તો પુલ ઉપર છીએ, આ જે ભૌતિક જગત છે। અને આપણને શું લાગે કે કેવો સરસ મજાનો આપણને આમ સુંદર આવો આકાશ દેખાઈ રહ્યું છે, બધા સીન કેટલા સુંદર દેખાય છે, નીચે જોઈએ તો ખાઈ છે મોટી, આવા બધા દ્રશ્યો દેખાય છે, તો આપણને થાય છે કે ઓ કેવી સરસ હવા આવે છે, આપણને તો અહીંયા જ રહેવાનું છે, અહીંયા તો મજા છે, આવી રીતે આપણને થયા કરે। પણ આપણે એ નથી જાણી શકતા, આપણે ક્યારે ઈચ્છા જ નથી કરતા ભગવાનના ધામમાં જવાની। જો આપણે ઈચ્છા કરીએ તો ભગવાન કેટલા દયાળુ છે કે આપણને આ વર્ણન આપે છે કે ધામ ભગવાનનું કેવું છે, અને ભગવાને પહેલા પણ કીધું છે કે અહીંયા જો તમે એકવાર આવી જાઓ તો ફરીથી પાછા નથી જતા એ લોકો।
તો આ જે આપણને મનુષ્ય જીવન મળ્યું છે એને સાર્થક આપણે ત્યારે જ કરી શકીએ જયારે આપણે ભગવાનના ધામમાં જવાની ઈચ્છા કરીએ, ભક્તિભાઈ સેવાઓ કરીએ. ત્યારે જો સામે ભગવાનનું ધામ છે એ કેવું છે કે ત્યાં આપણને કઈ ડર નથી કે પડી જવાની પણ ડર નથી. આ પુલ ઉપર તો કેટલો ભય હોય આપણને કે પડી પણ શકીએ. નેક્સ્ટ સ્લાઇડ પ્રભુજી. તો જો ભગવાનનું ધામ છે ત્યાં જો આપણે પહોંચી જઈએ તો એકદમ આપણે સેફ છીએ, સુરક્ષિત છીએ. ટાળ તડકો વરસાદ બધાથી આપણને ત્યાં રક્ષણ થઈ જાય છે. હિંસક પ્રાણીઓ છે બધાથી આપણને રક્ષણ મળી રહે અને શાશ્વત છે. તો આવા જે ભગવાનના ધામમાં પહોંચવાની આપણે ઈચ્છા કરવી જોઈએ. આ વૃક્ષની શાખાઓ નીચે અને ઉપરની તરફ વિસ્તરે છે. ભૌતિક પ્રકૃતિના ત્રણ પ્રકારના ગુણો દ્વારા પોષણ પામે છે. કાલનો જે અધ્યાય હતો એમાં આપણે ડિટેલમાં જોયા ને પ્રકૃતિના ત્રણ ગુણો કયા કયા હતા. હરે કૃષ્ણ. સત્વ રજસ તમ. યસ, સત્વ ગુણ, રજગુણ અને તમ ગુણ. તો આ જે ત્રણ પ્રકારના ગુણો છે એનાથી આપણા જે આ વૃક્ષની જે શાખાઓ છે નીચે અને ઉપર બધી તરફ વિસ્તાર પામે છે. પોષણ જે એને મળી રહ્યો છે એ છે ગુણોથી. તો ગુણોના અંડરમાં આવીને આપણે શું કર્યા કરીએ છીએ કે આપણે એવા કર્મો કરીએ ગુણોના અંડર. ગુણોનો કેવો પ્રભાવ છે આપણા ઉપર? સત્વ ગુણનો પ્રભાવ છે, રજોગુણનો અથવા તમો ગુણનો. બધા પ્રભાવમાં જો શરીર મૂકીએ આપણે તો આપણે જોયું ને કેવી ગતિ થાય છે. તો એવી રીતના આ જે ઉપર અને નીચે જયા કરીએ આપણે તેની ડાળખીઓ ઇન્દ્રિયોના વિષય છે. હવે જે ડાળખીઓ છે આ વૃક્ષની આ છે ઇન્દ્રિય વિષયો. આ વૃક્ષના મૂળ નીચે પણ જાય છે અને તે માનવ સમાજના સકામ કર્મોથી બંધાયેલા છે. હવે મૂળ નીચેની તરફ પણ જઈ રહ્યા છે આવું ભગવાન અહીંયા કહે છે. અને સકામ કર્મોથી બંધાયેલા છે એટલે કે આપણને કામ ન હોય ને સકામ કર્મ જોયું હતું ને કર્મયોગમાં. તો કોઈ પણ ફળની ઈચ્છા સાથે જે કંઈ પણ કર્મો કરીએ છીએ એ છે સકામ કર્મો. તો સકામ કર્મો કરીએ પછી ખૂબ સારા કર્મો છે તો ઉપરની યોનિ. પછી જો આપણા કર્મો એ ભોગવી લીધા તો ક્ષીણે પુણે મર્ત્ય લોક વિશંતિ જોયું હતું કે ફરીથી પૃથ્વીલોકમાં આવવું પડે છે, મૃત્યુલોકમાં આવવું પડે છે. પછી જો ખરાબ કર્મ કર્યા હોય તો ફરીથી નીચેની યોનિ. તો આવી રીતે જે છે આ ડાળીઓનો ક્યારે પણ અંત થતો નથી. નેક્સ્ટ સ્લાઇડ. તો આવી રીતે આપણે વિસ્તાર જેવી રીતે આ ડાળીઓ છે એવી રીતે આપણો પણ વિસ્તાર થયા કરે છે અલગ અલગ યોનિના રૂપમાં. આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં કરી શકાતી નથી. કોઈ પણ સમજી શકતું નથી કે આનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે અને આધાર ક્યાં છે. પરંતુ મનુષ્ય આ સદૃઢ મૂળ વાળા વૃક્ષને વિરક્તિના શસ્ત્ર વડે નિશ્ચયપૂર્વક કાપી નાખવું જોઈએ. એટલે કે આ જે વૃક્ષ છે એ આપણને ખબર જ ન પડે કે આદિ ક્યાં છે, એનું અંત ક્યાં છે. અને વિરક્તિના શસ્ત્ર અસંગ શસ્ત્રેણ ભગવાન અહીંયા કહે છે. તો વિરક્તિના શસ્ત્ર વડે આના જે મૂળિયા છે એને જો કાપી નાખીએ, કારણ કે આ ચાલુ જ રહે છે ચક્ર, ફરીથી નીચે જાય છે ફરીથી ઉપર. એ વડનું જો ઝાડ હોય તો એમાંથી જે વડવાઈ નીકળે છે તો આપણને ખબર પડે ફરીથી એની ડાળીઓ જ્યાં આ વડવાઈ નીચે જમીનમાં પડે ત્યાંથી ફરીથી નવી નવી ડાળીઓ શરૂ થાય છે. તો એવી જ રીતના આપણે આપણા જે કર્મો છે એનાથી બંધાઈ જઈએ છીએ. પ્રકૃતિના ગુણો દ્વારા કર્મો કર્યા કરીએ અને ફરીથી બંધાઈ જઈએ, ફરીથી ફરીથી જન્મ મૃત્યુ એમાં ફસાયા કરીએ. તો અસંગ શસ્ત્રેણો એટલે વિરક્તિના શસ્ત્રને કાપી નાખવું જોઈએ. ત્યાર પછી તેણે હરે કૃષ્ણ. ત્યાર પછી તેણે એવા સ્થાનની શોધ કરવી જોઈએ કે જ્યાં ગયા પછી પાછા આવવાનું રહેશે નહીં. અને ત્યાં તેણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવું જોઈએ. જેમનાથી અનાદિકાળથી દરેક વસ્તુનો આરંભ થાય છે તે જ વિસ્તાર પણ થાય છે. હવે ભગવાન અહીંયા પોતે કહી રહ્યા છે કે એવી જે આ જે વડવાઈની જેમ જ નવી નવી ડાળીઓ નીકળે છે તેવી રીતે આપણે પણ આપણે જો સકામ કર્મોમાં બંધાયેલા રહીશું તો ફરીથી પુનર્જન્મ પુનરપી જન્મ પુનરપી મૃત્યુ કહેવાય છે ને એવી રીતે જન્મ મૃત્યુમાં ફસાયા કરીશું. પણ જો આપણે આપણે શોધ કરવી જોઈએ કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિશે જાણવાની ઈચ્છા કરવી જોઈએ તો જ આપણે અહીંયાથી કે આ જે ભૌતિક જગતમાં ફસાયા છીએ અહીંયાથી નીકળીને ભગવાનના શાશ્વત ધામ સુધી પહોંચી શકીશું. તો હવે અહીંયા તમારી સામે એક ટેબલ આપેલું છે. ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત એ જે બંને વિશ્વ છે ભૌતિક જગતમાં કેવું છે અને આધ્યાત્મિક જગતમાં કેવું છે કમ્પેરિઝન આપેલું છે. તો ભૌતિક જગત જે છે એ કેવું છે કે વાસ્તવિક તો છે પણ અસ્થાયી છે. જેવી રીતે આઠમા અધ્યાયમાં ભગવાને કીધું હતું દુઃખાલયમ છે અને અશાશ્વતમ છે. તો અસ્થાયી છે,
કારણ કે ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોક કયું હતું? ગોલોક ચાર્ટમાં જોયું હતું ને આપણે, કયું લોક છે સર્વોચ્ચ લોક? બ્રહ્મલોક. બ્રહ્માજીનો જે લોક છે ભૌતિક જગતનું સર્વોચ્ચ લોક છે, તો ત્યાં સુધી પણ પહોંચી જઈએ. બ્રહ્માજીની પોસ્ટ પણ જો આપણને મળી જાય તો પણ બ્રહ્માજી સહિત બધા બ્રહ્માંડનો જોયું હતું ને આપણે, કે મિનિ પ્રલય જયારે બ્રહ્માજીની રાત્રિ થાય છે ત્યારે મિનિ પ્રલય થાય છે, અને જયારે બ્રહ્માજીનો જીવનકાળ સમાપ્ત થાય છે ત્યારે મહાપ્રલય આવે છે. તો એ શાશ્વત નથી, એનો અંત નિશ્ચિત જ છે. અને આધ્યાત્મિક વિશ્વ જે છે એ કેવું છે? તો એ કાયમી છે, એનું ક્યારે પણ અંત થતું નથી. અને જે ભૌતિક જગતમાં શું હોય છે કે વાસના જ હોય છે, આધ્યાત્મિક જગતમાં શું હોય કે સાચો પ્રેમ છે ભગવાન સાથે. આપણે જો આપણે ત્યાં પહોંચી જઈએ ભગવાનના ધામમાં, તો ભગવાન સાથે આપણે ભગવાનના ગોપાળોની જેમ અથવા વિવિધ રસથી માધુર્ય રસ, વાત્સલ્ય રસ, સાખ્ય રસ, દાસ્ય રસ, એવા બધા રસ જે છે એ નથી, ભગવાન સાથે પ્રેમથી આપણે જોડાઈ શકીએ. અને એ પ્રેમ કેવો છે? તો સાચો પ્રેમ છે. અને ભૌતિક જગતમાં બધાને ખબર છે કે સ્વાર્થના સંબંધ હોય છે. જે આધ્યાત્મિક વિશ્વ છે ત્યાં જે સુખ છે કેવું છે? સાચું સુખ આપણને મળે છે. ભગવાનના ધામમાં સુખ કેવું છે? શાશ્વતમ છે. અને અહીંયા જે છે એ કામ ચલાવ સુખ છે, બધો ટેમ્પરરી હોય છે. થોડીક વાર માટે આપણને એમ થાય કે સુખ મળ્યું છે, પણ લોંગ ટર્મે આપણને એ જે વાત છે એ આપણને દુઃખ આપી જાય છે. અહીંયા જે સંબંધો છે એ કામ ચલાવ સંબંધો છે ભૌતિક જગતના, જયારે આધ્યાત્મિક જગતના સંબંધ છે એ સાચા સંબંધો છે. અને આપણે શું કામ આ ભૌતિક જગતમાં હેરાન થઈએ છીએ? કારણ કે આપણે આપણો સાચો સંબંધ જે કૃષ્ણ સાથે છે એ આપણે ભૂલી ગયા છે, તો એના કારણે આપણે જે છે અહીંયા હેરાન થઈએ છીએ. તો આધ્યાત્મિક વિશ્વમાં કોઈ ઉદાસી નથી, અને ભૌતિક જગતમાં શું છે? ઉદાસી જ ઉદાસી છે. કેટલા અપ્સ એન્ડ ડાઉન્સ આપણે જોઈએ કે કન્ટિન્યુ ચાલતા જ હોય છે, કે આપણો જયારે દિવસ ચાલુ થાય છે ત્યારથી જ આપણને કન્ટિન્યુ કઈ ને કઈ આમ પ્રોબ્લેમ આવ્યા જ કરે, ચેલેન્જીસ આપણી સમક્ષ હોય છે. એકમાંથી આપણે નીકળી ગયા તો બીજા, અને હમણાં જ આપણે જોયું કે કોરોના કાળ જેવી કઈ આવે તો પહેલી લહેર, બીજી લહેર, ત્રીજી લહેર. હવે માંડ એમાંથી આપણે નીકળ્યા તો પછી મોંઘવારી, મોંઘવારી થઈ ગઈ, બધે જ રેટ વધી ગયા. એમાંથી માંડ નીકળીએ તો નવી નવી જે બીમારીઓ છે એ કઈ પીછો નથી છોડતી, નયા નયા ઇન્ફેક્શન ચાલુ જ છે. અને પછી શરીરને કઈ થઈ ગયો તો પછી હોસ્પિટલના ડોક્ટરના ચક્કર ને એમાં ફસાયા કરીએ. અને અહીંયા માત્ર ઉદાસી જ છે. અને જે કઈ પણ વસ્તુ આપણને પહેલા એમ થાય કે સુખ આપે છે, કે ફોર એક્ઝામ્પલ કે કોઈ આપણી ફેવરેટ મીઠાઈ હોય, જેમ ગુલાબજાંબુ છે આપણી સમક્ષ, તો ગુલાબજાંબુ આપણને એમ થાય કે કેટલા આપણને પસંદ છે તો આપણે ખાઈએ ખાઈએ, તો વધુમાં વધુ જયારે આપણે ખાઈ લઈએ ત્યારે શું થાય કે પછી એ જ વસ્તુ આપણને દુઃખ આપવા માંડે છે. અને આધ્યાત્મિક વિશ્વ જે છે ત્યાં વાસ્તવિક સમસ્યાઓ ગેરહાજર છે. અને આ જે ભૌતિક જગતમાં આપણે છીએ તો ચાર વાસ્તવિક સમસ્યાઓ જે આધ્યાત્મિક જગતમાં નથી અને ભૌતિક જગતમાં છે, કઈ છે ચાર વાસ્તવિક સમસ્યાઓ? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, આપણે ચર્ચા થઈ હતી ને, કઈ ચાર વાસ્તવિક સમસ્યાઓ આપણને જેનાથી છૂટી નથી શકતા ભૌતિક જગતમાં? જન્મ, મૃત્યુ, જરા વ્યાધિ, મોહ, માયા. જી પ્રભુજી, માયા. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુજી. જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ, આ જે છે એ આપણી વાસ્તવિક સમસ્યાઓ છે જે આપણે નથી એને સમજી શકતા કે એનાથી છૂટવું છે. આપણા જે જીવનનું ઇન્ટેન્શન જે છે એ હોવું જોઈએ આ વાસ્તવિક સમસ્યાઓથી બચવું. તો જન્મમાં મૃત્યુ આપણે જોયું હતું ને કે કેટલો દુઃખ છે, એવી જ રીતે જરા અને વ્યાધિ કન્ટિન્યુ આપણે એ ભોગવ્યા જ કરીએ છીએ. તો જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ, કોઈને કોઈ રોગ આવી જાય, પછી એનાથી પણ ઉગરી ગયા તો વૃદ્ધાવસ્થા આવી જાય. વૃદ્ધાવસ્થામાં તો કેટલા દુઃખ હોય છે બધાને ખબર જ છે. એવી રીતે આ આપણી વાસ્તવિક સમસ્યાઓ છે, આપણે એની જાણ નથી હોતી, તો એનાથી આપણને બચવું છે. હરે કૃષ્ણ. સાચું સંગઠન કયું છે? તો પછી આપણું આપણને ખબર હોવું જોઈએ કે આપણું સાચું સંગઠન છે ભગવાન સાથેનું, મારા ભગવાન. ભગવાન સાથેનું જે સંબંધ છે એ જો આપણને ફરીથી આપણે ડેવલપ કરીએ, જો સાચા ગુરુના શરણમાં આવીએ, એવી સંગત ભક્તોના સંગમાં આવીએ, તો આપણને આ સંબંધ જે છે એ ડેવલપ કરવામાં મદદ મળી છે. હરે કૃષ્ણ. આ જો ભગવાનનો ધામ છે, ભગવાનની ધામને કેટલા સુંદર પિક્ચર્સ આપેલા છે કે ભગવાનના ધામમાં ભગવાન જે છે એ પોતાના ભક્તો સાથે નિત્ય આનંદમય લીલાઓ
કર્યા કરે છે ને એમાં જ વ્યસ્ત હોય છે. ભગવાન ગાયોને ખૂબ પ્રેમ કરે છે, ભગવાનના ધામમાં એમના ગોપ બાળો સાથે વિવિધ લીલાઓ કર્યા કરે છે, રમે છે એમની સાથે, એમની સાથે પ્રસાદ આરોગ્ય છે, પોતાનું એટલું એમને આપે અને એમનું એટલું પણ પોતે ગ્રહણ કરે છે. એવી રીતે નિત્ય પોતાના ગોપ બાળો સાથે, ગોપીઓ સાથે, એમની યશોદા માતા સાથે નિત્ય એમની લીલામાં એ વ્યસ્ત હોય છે. તો આપણું ધ્યેય હોવું જોઈએ કે સાચો સંગઠન આપણું છે ભગવાનનો ધામ, ત્યાં પહોંચવું આપણું ધ્યેય હોવું જોઈએ. અહીંયા આપણે જો જોઈ શકીએ આપણે કે કેવી રીતે ભગવાન મજા કરી રહ્યા છે બલદાવ સાથે અને પોતાના મિત્રો સાથે. ભગવાન શું કામ અહીંયા અવતાર લઈને આવે છે? કારણ કે ભગવાન ખૂબ દયાળુ છે. આપણે તો ભૂલી ગયા છે જે ભગવાન સાથે આપણું જે રિલેશન છે, જે ઓરિજિનલ આપણો સંબંધ છે એ આપણે ભૂલી ગયા છે, પણ ભગવાન તો પણ અહીંયા આવે છે. ભગવાન એટલા દયાળુ છે, રામ રૂપે આવે છે, નરસિંહ રૂપે આવે છે અને અહીંયા જે લીલાઓ કરે છે ભગવાન. શું કામ કૃષ્ણ રૂપે અવતાર લે છે? કારણ કે આપણે ભગવાનની લીલાઓનું સ્મરણ કરી શકીએ, ભગવાન સાથે સંબંધ આપણે ફરીથી ડેવલપ કરી શકીએ, એટલે ભગવાન જે છે એ અહીંયા આવે છે. શું કામ તમે હેરાન થયા કરો છો, આવી જાઓ ધામમાં. પણ આપણે એવી ઈચ્છા જ નથી કરતા. મારું તે પરમધામ ન તો સૂર્ય કે ચંદ્ર દ્વારા પ્રકાશિત થાય છે અને ન તો અગ્નિ કે વીજળી દ્વારા. જે મનુષ્ય ત્યાં સુધી પહોંચી જાય છે તેઓ આ ભૌતિક જગતમાં ફરી કદી પાછા આવતા નથી. યત કત્વાના નિવર્તંતિ. ભગવાને પહેલા પણ એના પહેલા પણ કીધું હતું ને કે જે ત્યાં પહોંચી જાય છે એ ફરીથી અહીંયા નથી આવતા. કારણ કે ભગવાન સ્મૃતિ આપે છે આપણને, તો આપણને યાદ આવે છે કે કેટલા બધા જન્મોની પાછળ આપણે અહીંયા માંડ પહોંચ્યા છીએ, કેટલા બધા જન્મો, કેટલી વિવિધ યોનિઓ પસાર કરીને. તો હવે એવું કઈ કામ જ નથી કરતા, પછી ત્યાં જઈને આપણે દ્વેષ જ નથી કરતા ભગવાનનું, જેના કારણે ફરીથી આપણને અહીંયા આવવું પડે. અને એ ધામ કેવું છે? તો એ સ્વયં પ્રકાશિત છે. ભગવાનનું જે ધામ છે ત્યાં ન તો કોઈ ચંદ્રની આવશ્યકતા છે અને ન તો કોઈ સૂર્યની, એટલો પ્રકાશ ત્યાં છે. હરે કૃષ્ણ. નેક્સ્ટ લાઈન. મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન મન શ્રેષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતિ. હવે ભગવાન કહે છે કે આ બધ જગતમાં બધા જીવો મારા સનાતન અંશો છે. કાલના જ અધ્યાયમાં આપણે જોયું હતું ને કે ભગવાને કીધું હતું કે અહમ બીજ પ્રદ પિતા, કે ભગવાન જ બધી યોનિઓ, કે જેટલી 84 લાખ યોનિઓ છે ભગવાનના કેટલા સંતાનો છે, તો અસંખ્ય સંતાનો છે. તો એ બધા યોનિઓના ભગવાન પોતે જ પિતા છે, આપણે જોયું હતું ને. અને અહીંયા ભગવાન ફરીથી પોતે કહે છે કે જેટલા પણ જીવ માત્ર છે એ બધા મારા જ અંશો છે, ભગવાનના સનાતન અંશો છે. બધા જીવનના કારણે તેઓ બધી 6 ઇન્દ્રિયોથી કઠોર સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં મનનો પણ સમાવેશ થાય છે. હવે મન અને 5 ઇન્દ્રિયો, એ 5 ઇન્દ્રિયો અને 6ઠો મન, આવી રીતે એની સાથે પ્રકૃતિ સ્થાની કરશતી. તો કોની સાથે સંઘર્ષ કર્યા કરે છે એ જે જીવ છે એ કન્ટિન્યુ પ્રકૃતિ સાથે, આ બધી ઇન્દ્રિયો અને મન સાથે મળીને અને કન્ટિન્યુ પ્રકૃતિ સાથે એનો સંઘર્ષ ચાલ્યા કરે છે અને જેમાં એ દુઃખી થયા કરે છે. હવે બાજુમાં એક પિક્ચર છે, કઈ ઘટના છે આ? ગજેન્દ્ર મોક્ષ. યસ, ગજેન્દ્ર મોક્ષ ની. ગજેન્દ્ર ને હતું કે હું બધું સેટલ કરી લઈશ, હું પોતે જ બધું સંભાળી લઈશ. તો પણ જયારે એને ખબર પડી, એટલો સમય સુધી જયારે એનું પગ ફસાયેલું જ રહે છે, પછી જયારે એનાથી શ્વાસ નથી લેવાતું અને ખૂબ જ થાકી જાય છે, ત્યારે છેલ્લે એ એક પુષ્પ લઈને ભગવાનને યાદ કરે છે અને જેવી રીતે શરણાગતિ સ્વીકારે છે તો ભગવાન તરત જ ગરુડ ઉપર સવાર થઈને એમની સહાયતા કરવા માટે આવી જાય છે. હવે આ જે પિક્ચર છે તો એમાંથી આપણે સમજી શકીએ કે આપણે ભગવાનના જે છે એ અંશ છીએ. તો ભગવાનની થી છૂટા પડી જઈએ જો આપણે, તો આપણું કોઈ જ અસ્તિત્વ નથી. જેવી રીતે આ જે આંગળી છે આપણી, તો જ્યાં સુધી આ શરીરમાં છે આપણા ત્યાં સુધી જ આ એનું મહત્વ રહે છે. શરીરથી જો છૂટી પડી ગઈ આંગળી, તો એનું કોઈ જ અસ્તિત્વ રહેતું નથી, એનું કોઈ મહત્વ રહેતું નથી. એ આવી જ રીતે બીજા પિક્ચરમાં જોઈ શકીએ કે પાણીનો જે સોર્સ છે એ સોર્સ થી જ, અને એક બૂંદ પાણીમાં બધા જ જે ડ્રોપ છે પાણીનો જ એક અંશ છે, એટલે બધા ગુણો જે પાણીમાં છે એ એક ટીપામાં પણ હોય છે. પણ જો એ પાણીથી વિખૂટો પડી જાય તો એક ડ્રોપની કેટલી વેલ્યુ હોય. અને એવી જ રીતે પ્રભુપાદજી નેક્સ્ટ પિક્ચરમાં સમજાવે છે કે જે અગ્નિ હોય છે, અગ્નિ
જે ગુણો છે એના તણખલામાં પણ હોય છે, પણ જ્યાં સુધી અગ્નિ સાથે સંકળાયેલા છીએ આપણે ત્યાં સુધી આપણું અસ્તિત્વ છે, એટલે ભગવાન સાથે સંકળાયેલા છીએ. અને જો એનાથી વિખૂટ પડેલો એકાદો તણખલો હોય તો એ ક્યાં સુધી એનું અસ્તિત્વ રહે, થોડાક સમયમાં એ બુજાઈ જાય છે. તો એવી રીતે જીવંત અસ્તિત્વ ગુણવત્તામાં સમાન પરંતુ જથ્થામાં જથ્થામાં નહીં. કે ગુણવત્તામાં જે છે આપણે ભગવાનના અંશ છીએ ને, ભગવાને કીધું ને કે મમે વાંશો જીવલોકે, બધા ભગવાનના અંશ છીએ એટલે એ બધા જે છે ગુણ આપણામાં છે. પણ ભગવાન આપણને સમજવું જોઈએ કે ભગવાન જે છે એ વિભુ છે અને આપણે માત્ર અંશ છીએ એમના. તો આપણે સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ પોતાનું અસ્તિત્વ કૃષ્ણ સામે આપણે કહી શકીએ. તો ભગવાન સાથે જો આપણે પોતાનો સંબંધ ડેવલપ કરીશું, ભગવાનના ધામમાં જઈશું, તો જે ભગવાનનું ઓરિજિનલ સ્વરૂપ છે સચ ચિત અને આનંદ એ આપણે પણ પ્રાપ્ત કરી શકીશું. જેવી રીતે પવન સુગંધની એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય છે, તેમ જીવ આ જગતમાં પોતાના જીવનના જુદા જુદા ખ્યાલોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. આ પ્રમાણે તે એક શરીરને ધારણ કરે છે અને પછી તેને ત્યાગ કરીને બીજું શરીર ગ્રહણ કરે છે. તો પવન, હવે પવનની પોતાને આપણે જોઈ શકીએ કે પવનની પોતાની કોઈ સુગંધ હોય છે? નથી હોતી. એ જ્યાંથી પસાર થાય છે, જો એ ચંદનની ઉપરથી પસાર થઈને આવશે તો કેવી સરસ સુંદર સુગંધ છે જે ચંદનની, એ લઈને આવશે. અને કોઈ સુગંધિત પુષ્પોનો કોઈ ગાર્ડન છે ત્યાંથી આવશે તો કેવી પુષ્પોની સુંદર સુગંધ આપણી પાસે આવે છે. એવી જ રીતે જો કોઈ કચરાનો ઉપરથી આવશે તો કેવી દુર્ગંધ આવે છે. એવી રીતે જેવી રીતે પવન છે પોતાની કોઈ સુગંધ નથી, પણ જ્યાંથી પસાર થાય છે ત્યાંથી એ આપણને સુગંધ એ ટ્રાન્સફર કરે છે. એવી જ રીતે જે આત્મા છે એનું પોતાનું તો કઈ હોતું નથી, જે શરીર જે છે એ મળે છે એક સાધનના રૂપે આત્માને. તો આત્મા જે છે એ શરીર ગ્રહણ કરે છે, પછી શરીર સાથે પ્રકૃતિના સંઘર્ષમાં આવી ને જે કંઈ પણ કાર્યો કરે છે પછી એને ત્યજી ને બીજું શરીર ગ્રહણ કરે છે. એવી જ રીતે અલગ અલગ શરીરમાં જઈને આત્મા, આપણને એમ થાય કે આત્મા હેરાન થયા કરે છે અલગ અલગ શરીર ગ્રહણ કરીને. તો જો આપણને આપણો રિયલ સંબંધ યાદ આવી જાય, ભગવાન સાથે કોઈ ભક્તોની અહેતુકી કૃપા થાય આપણા ઉપર, અને પ્રભુપાદના જો જે ગ્રંથો છે, શું કામ અમે કહીએ છીએ કે ભગવદ્ ગીતા યથારૂપ જે છે એનું વાંચન કરો, કારણ કે પ્રભુપાદના જે ગ્રંથો છે એ જો આપણે વાંચીએ ને તો સાક્ષાત પ્રભુપાદજીનો સંગ આપણને મળે છે, શુદ્ધ ભક્તનો સંગ આપણને મળે છે. તો આપણને ખબર પડે અને તો ભક્તિ આપણામાં જાગે અને ભક્તિમય સેવા દ્વારા આપણે ભગવાન સાથે સંબંધ ફરીથી આપણે ડેવલપ કરી શકીએ. મૂર્ખ મનુષ્યો સમજી શકતા નથી કે જે પોતાના શરીરને કેવી રીતે છોડી દે છે, તેમજ જે એ પણ નથી સમજી શકતા કે પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ તેઓ કેવા પ્રકારનું શરીર ભોગવે છે. પરંતુ જેની આંખો જ્ઞાનથી કેળવાયેલી હોય છે તે જ આ સર્વ જોઈ શકે છે. હવે ભગવાન અહીંયા કહે છે કે વિમૂઢા અનુપશ્યંતિ પશ્યંતિ જ્ઞાન ચક્ષુષઃ, કે જે મૂર્ખ છે એ નથી જોઈ શકતા કે કેવી રીતે પ્રકૃતિના અંદર આપણે આવી છે, પ્રકૃતિના ગુણોની અંદર તો કેવી રીતે આપણે હેરાન કરીએ ને કેવી રીતે શરીર આપણને એક શરીર તજીને બીજું શરીર લેવું પડે છે. પણ જ્ઞાન ચક્ષુ જો આપણી પાસે હોય તો જ આપણે એ જોઈ શકીએ છીએ અને સમજી શકીએ છીએ. ભગવાને 10મા અધ્યાયમાં પણ કીધું હતું કે દધામી બુદ્ધિ યોગમ, કે ભગવાન કહે છે કે હું જે છે એ બુદ્ધિયોગ આપું છું જેથી આપણે એ જોઈ શકીએ અને સમજી શકીએ. અહીંયા ફરીથી ભગવાન જ્ઞાન ચક્ષુની વાત કરી રહ્યા છે. આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા પ્રયત્નશીલ અધ્યાત્મવાદીઓ આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકે છે. પરંતુ જેમના મન વિકસિત થયેલા નથી અને જેઓ આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા નથી, તેઓ પ્રયત્ન કરવા છતાં જોઈ શકતા નથી કે શું થઈ રહ્યું છે. હવે જે લોકો આત્મ સાક્ષાત્કારમાં સ્થિત છે એ જ જોઈ શકે છે ભગવાનને. હવે કેટલાક એવા લોકો છે જે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ માનતા જ નથી. ભગવાને અહીંયા પોતે જ કીધું છે, કેટલા બધા ગ્રંથો એવા છે કે આપણે જોઈ શકીએ કે અલગ અલગ જે કહેવાતા નામના ધર્મો છે, એ હવે મુસ્લિમ છે તો એ શું કહે કે મોહમ્મદ પૈગંબર છે, કહે છે કે અલ્લાહ તો ઉપર છે હું એમનો દૂત છું. અને ક્રિશ્ચન ધર્મમાં જયારે જીસસ ક્રાઇસ્ટ આવે છે એ કહે છે કે હું એક મેસેન્જર છું, ગોડ ઉપર છે, ગોડ નું મેસેન્જર છું. પણ આપણો જે ધર્મ છે એ પ્રભુપાદ કહે છે કે આપણે ખૂબ ભાગ્યશાળી છે કે આપણને ખબર છે અલગ અલગ જે ગ્રંથો છે એમને પોતાને જ ખબર નથી હોતા કે એમના ભગવાન કોણ છે. પણ આપણને ખબર છે, ભગવાનનું નામ ખબર છે, ભગવાનના માતા પિતાનું નામ ખબર છે, ભગવાનના પત્નીનું નામ ખબર છે, એ બધી ડિટેલ્સ આપણી પાસે છે.
અને એવી રીતે જો આપણને જે આપણે અયોગ્ય માર્ગે જઈએ આચાર્યો નો આપણને સંગ મળે, જો શાસ્ત્રો આપણે વાંચીએ શાસ્ત્રો પણ આપણે લેશ માત્ર પણ શંકા કરવી ન જોઈએ. કારણ કે ચોથા અધ્યાયમાં જે આપણે જોયું હતું ને શાસ્ત્રો ઉપર જે શંકા કરે એની શું ગતિ થાય છે, તો શાસ્ત્રોમાં બધું જ આપેલું છે. તો જો યોગ્ય ગુરુની શરણમાં જઈએ અને શાસ્ત્રોના શરણમાં જઈએ તો આપણને ખબર પડે કે જે આત્મ સાક્ષાત્કારનું જે અહીંયા વર્ણન કરેલું છે તો આપણે આત્મ સાક્ષાત્કારના માર્ગ ઉપર આગળ વધીએ ને. અને જે નથી માનતો આત્મ સાક્ષાત્કારના માર્ગમાં નથી, હવે ઘણા લોકો આપણે જોઈએ કે ભગવદ્ ગીતા વાંચે છે, ઘણા બધા શ્લોકો પણ કંઠસ્થ હોય છે, ખૂબ સારી રીતે આમ સરસડાટ શ્લોકો બોલી લે છે, પણ શું ફાયદો? એમને જ્ઞાન એ પ્રયત્ન કરે છે તો પણ એ જ્ઞાન નથી પ્રાપ્ત કરી શકતા, કારણ કે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ માનતા જ નથી. જો ડાઉટ હોય શંકા હોય તો ભગવાનને આપણે ન જાણી શકીએ. હરે કૃષ્ણ. હું દરેક ગ્રહમાં પ્રવેશ કરું છું અને મારી શક્તિ દ્વારા તેઓ ભ્રમણ કક્ષામાં રહે છે. તો હવે અહીંયા જે છે ભગવાન, સાયન્ટિસ્ટ લોકો જે છે એ વાતને ક્યારેય પણ સમજી નથી શકતા. ભગવાન અહીંયા પોતે કહે છે કે દરેક ગ્રહ જે પોતાની કક્ષા ઉપર ફરે છે તો કેવી રીતે ફરી શકે છે? હવે સાયન્ટિસ્ટ લોકો એમ કે હા એ તો એ બધું નેચરલ છે, પણ ભગવાન અહીંયા કહી રહ્યા છે કે ભગવાન એ બધા ગ્રહમાં પ્રવેશ કરે છે અને ભગવાનની શક્તિથી જ એ પોતપોતાની કક્ષામાં છે. શું કામ કોઈ પણ ગ્રહ બીજા ગ્રહને આમ ટક્કર નથી મારી દેતું? કેવી રીતે બધા ગ્રહ પોતાની જ કક્ષામાં ફરે છે? તો ભગવાન, કારણ કે એનું કારણ ભગવાન છે, ભગવાને ધારણ કરેલું છે ને બધા જે ગ્રહો છે એને. હું ચંદ્ર થઈને હું સગળી વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરું છું. હવે ચંદ્રમાના રૂપમાં ભગવાન કહે છે આવીને હું જેટલી પણ વનસ્પતિઓ છે એ બધી વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરે છે. તો આપણે જોઈ શકીએ કે એક જ ભૂમિ છે, એ જ ભૂમિ ઉપર બાજુ બાજુમાં બે જો વૃક્ષો વાવેલા હોય છે. એક એક તરફ જો મરચાનો છોડ છે તો મરચાના છોડમાં મરચા ઉગે છે તો કેવો સ્વાદ હોય છે મરચાનું, તીખા તીખા એકદમ તીખા તમતમતા હોય છે ને મરચા. અને એની જ બાજુમાં જો કેરીનું ઝાડ છે, આંબાનું ઝાડ છે, એના ઉપર જે ફળ આવે છે એનો સ્વાદ કેવો છે? તો કેટલું મીઠું છે. એક જ પ્રકારની ભૂમિ છે, એક જ પ્રકારનું ત્યાં ખાદ આપવામાં આવે છે, એક જ પ્રકારનું પાણી આપવામાં આવે છે, પણ આજુબાજુમાં આપણે જોઈએ તો અલગ અલગ પ્લાન્ટ્સ છે, બધામાં અલગ અલગ પ્રકારના ફળો આવે છે અને એમનો સ્વાદ પણ અલગ અલગ છે. તો એવી રીતે આ બધા શું કામ આવું થઈ શકે છે? કારણ કે ભગવાન જે છે એ ચંદ્રના રૂપમાં આવીને એમને જીવન રસ પ્રદાન કરે છે. તો હવે આપણે વાત કરીએ કે જે અલગ અલગ વસ્તુ આપણે ખાઈએ છીએ, તો હવે ભગવાન કહે છે કે તમે જે કંઈ પણ ખાઓ છો એ હું પચાવું છું. અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણીનામ દેહમ આશ્રિત પ્રાણાપાન સમયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. ભગવાન કહે છે કે હું જીવ માત્રના શરીરમાં જઠરાગ્નિ છું, એટલે કે વૈશ્વાનર એટલે જઠરાગ્નિ, અને હું શ્વાસ પ્રશ્વાસમાં રહીને ચાર પ્રકારના અન્નનું પાચન કરું છું. જે અલગ અલગ ચાર પ્રકારના આપણે ભોજનનું ગ્રહણ કરીએ છીએ કે કોઈ ગળીને લેવાના હોય, કોઈ ચૂસીને લેવાના હોય, કોઈ પીવાના હોય, કોઈ ચાવીને ખાવાના હોય, એવા જે ચાર પ્રકારના અન્ન હોય છે, તો ભગવાન કહે છે કે તમારા જઠરાગ્નિ માટે તમે જે કંઈ પણ ખાઓ છો એ પચાવવાનું કામ કોણ કરે છે? તો ભગવાન કહે છે કે હું કરું છું. તો આપણે જો અહીંયા ખબર પડે આપણને કે આપણે જે છે આપણું પોતાનું જે અન્ન ખાઈએ છીએ એ પચાવવાની પણ આપણી પાસે તાકાત નથી, એ પણ ભગવાન જયારે આપણા શરીરમાં આવે છે ત્યારે જ એ પોસિબલ છે. હવે ભગવાન જો અહીંયા વૈશ્વાનર બનીને જે બધાના શરીરમાં છે ભોજન પચાવે છે, જો ભગવાન એ પોતાનું કામ બંધ કરી દે તો કેટલા હેરાન થઈ જઈએ આપણે. ભલે ને ડોક્ટર ફરતા થઈ જઈએ પણ કોઈ આપણને બતાવી નહીં શકે કે શું પ્રોબ્લેમ થઈ ગયું છે. એક કામ જો ભગવાન રોકી દે જે જઠરાગ્નિમાં ભગવાન કરી રહ્યા છે, પચાવવાનું કામ જો ડોક્ટર ભગવાન રોકી દે તો આપણે ખૂબ હેરાન થઈ જઈએ. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ વેદેશ્ચ સર્વૈર અહમેવ વેદ્યો વેદાંત કૃત્વેદ વિદેવ ચાહમ. હવે ભગવાન કહી રહ્યા છે હું દરેક જીવના હૃદયમાં રહેલું છું અને મારાથી જ સ્મૃતિ જ્ઞાન તથા વિસ્મૃતિ આવે છે. હવે કોઈને એમ થાય કે કેટલો હું હોશિયાર છું, એક જ વાર વાંચી લઉં તો મને બધું યાદ રહી જાય છે. ભગવાન કહે છે કે એ બધું જ્ઞાન મારા લીધે છે, એના પહેલા પણ ભગવાને કીધું હતું. તો સ્મૃતિ જે કઈ પણ સ્મૃતિ છે આપણી પાસે અથવા તો વિસ્મૃતિ, અપોહનમ, અપોહનમ એટલે કે વિસ્મૃતિ. તો ભગવાન કહે છે કે તારી પાસે જે કઈ પણ સ્મૃતિ છે અથવા તો વિસ્મૃતિ છે એ મારા લીધે આવી છે. હવે આપણને એમ થાય કે વિસ્મૃતિ તો ખરાબ કહેવાય, બધું યાદ રાખીએ તો મેમોરાઈઝ રહે તો એ તો સારું કહેવાય ને, વિસ્મૃતિ તો ખરાબ કહેવાય.
તો એ કેવી રીતે ભગવાન આપણને વિસ્મૃતિ આપે છે, આપણી માટે સારું કેવી રીતે થઈ શકે? હરે કૃષ્ણ, તમને શું લાગે છે? હરે કૃષ્ણ માતાજી, એવું કે છે કે જયારે પણ આપણે જીવનમાં સુખ ને દુઃખ તો આવ્યા જ કરતા હોય છે ચક્રની જેમ, તો જયારે પણ દુઃખ આવે ત્યારે પણ એ સમય દુઃખનું અસર દાઢા આપણે એવું કહીએ છીએ ને ગુજરાતીમાં, એટલે સમયની સાથે સાથે ભૂલવાની શક્તિ આપણને ભગવાને જ આપી છે. અધરવાઇઝ તો એ બધા દુઃખ સાથે આપણે જીવવું અઘરું થઈ જાય. દુઃખને જો આપણે ભૂલી ના શકીએ તો એ એક વસ્તુ. અને બીજું કે આપણે જયારે આપણો જીવન આજે એક જીવમાંથી બીજા જીવમાં જયારે આપણે શરીર જોઈએ છીએ ત્યારે પણ આપણે બીજ પહેલાના જન્મની બધી સમસ્યાઓ ને દુઃખ ને બધું પણ ભૂલી જતા હોઈએ છીએ, એ પણ ભગવાન ખૂબ જ સરસ. તો તમે જેવી રીતે કીધું તો જો વિસ્મૃતિ જે છે આપણી પાસે એ ભગવાનની કૃપા છે આપણા ઉપર, કારણ કે જે કઈ પણ દુઃખ આવે છે આપણી પાસે તો એની જો આપણને મેમરી રહે, ખૂબ પ્રિય વ્યક્તિ છે, ખૂબ એની સાથે ખૂબ સારા ક્ષણો વિતાવ્યા છે, દિવસ રાત ભેગા રહ્યા છે, જો એ આપણાથી છૂટો પડી જાય તો એના સ્મૃતિમાં આપણે તો રહી પણ ના શકીએ, જીવી પણ ના શકીએ. જીવન જીવવું જ આપણી માટે અઘરું બની જાય. તો એટલા માટે જે વિસ્મૃતિ ભગવાન આપે છે એ પણ આપણા માટે કૃપા છે. સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું, ભગવાને અહીંયા કીધું છે ને 15મા અધ્યાયનો 15મો શ્લોક છે, વેદેશ્ચ સર્વે અહમેવ વેદ્યો. તો આ આપણને યાદ રાખવા જેવું છે. તો ભગવાન કહે છે કે સર્વ વેદો જે છે એ બધા વેદો જો ભણી લે તો એમાં જાણવા યોગ્ય શું છે, તો હું છું. નિસંદેહ હું જ વેદાંતનો સંકલન કરતા છું અને સર્વ વેદોનો જ્ઞાતા પણ હું જ છું. ભગવાનથી જ બધા વેદો આવ્યા છે, તો વેદોના જ્ઞાતા પણ ભગવાન જ છે અને એના સંકલન કરતા પણ ભગવાન છે. તો અહીંયા જો ચાર વેદોનો પિક્ચર આપેલું છે, કયા કયા છે ચાર વેદ? હરે કૃષ્ણ, તમારી સમક્ષ નામ પણ છે, બોલી જાઓ નામ શું છે ચાર વેદોનો? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. યસ માતાજી, તો આ બધા વેદો ભણી લઈએ તો પણ એમાં જાણવા યોગ્ય શું છે, તો કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છે, એમની સાથે આપણો સંબંધ શું છે એ આપણે જો જાણીએ તો જ વેદોનો અર્થ જાણી લીધું એવું કહેવાય. તો એટલા માટે કહેવામાં આવે છે કે કલયુગમાં તો આ પોસિબલ નથી. આપણે શું કરવું જોઈએ, એક કેવળ ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈ લઈએ, ભગવદ્ ગીતાનું ભાગવતમનું જ્ઞાન લઈ લઈએ તો એ પણ આપણી માટે ઘણું બધું, એમ બધું જ આવી ગયું. જો આપણે બધા વેદો ન ભણી શકીએ પણ કેવળ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણી પાસે હોય તો પણ આપણું જીવન સાર્થક કરવામાં એ મદદરૂપ થાય છે. તો ધ્યાન ચૂકશો નહીં, કૃષ્ણ શું કહે છે, ધ્યાન ચૂકવાનું નથી. હવે અર્જુનજીનું અહીંયા ઉદાહરણ આપવામાં આવ્યું છે. અર્જુનજીનું કેવું હતું જે ધ્યાન હતું, એ અર્જુનજીનું કેવું હતું? બધા કે મને તો ત્યાં વૃક્ષોની આજુબાજુ પાંદડા દેખાઈ રહ્યા છે, ડાળી દેખાઈ રહી છે, વૃક્ષો પર પક્ષી દેખાઈ રહ્યું છે, પણ અર્જુનજી કહે છે કે મને તો કેવળ પક્ષીની આંખ દેખાઈ રહી છે. તો ધ્યાન જે છે, આપણને ખબર હોય કે ગોલ શું છે તો એ તરફ આપણે કામ કરી શકીએ, નિશાનો ત્યારે જ આપણે સાધી શકીએ જયારે આપણને ગોલ ખબર હોય. તો ગોલ આપણને ખબર હોય કે ભગવદ્ ધામ છે, ગોલોક ધામ છે, ત્યાં પહોંચવું આપણું ગોલ છે, તો જ આપણે જે ભગવદ્ સેવા કરી શકીએ, ભક્તિમય સેવા કરી શકીએ અને ત્યાં પહોંચી શકીએ. જે કોઈ મનુષ્ય સંશયરહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે બધું જાણનારો છે, માટે હે ભરત પુત્ર તે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. ભગવાનની ભક્તિમાં કોણ પરોવાઈ શકે કે જેને જ્ઞાત હોય કે ભગવાન જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, તો એ જ જે છે એ જ મનુષ્ય ભગવાનની ભક્તિમાં સેવાઓમાં પરોવાઈ શકે છે, અધરવાઇઝ પરોવાઈ શકે નહીં. જો ભગવાન કૃષ્ણને માની જ નહીં પૂર્ણ પુરુષોત્તમ તો કેવી રીતે આપણે ભક્તિમાં સેવામાં પરોવાઈ શકીશું અને કેવી રીતે આપણે આપણું ધ્યેય, એમ કહેવામાં આવે છે ને આપણે ત્યાં કે ખૂબ સ્લોગન પ્રચલિત હોય છે કે માનવ સેવા એ જ માધવ સેવા છે, તો એ ખૂબ ખોટા સ્લોગન છે. આવું ક્યાંય નથી, માનવ સેવા અને માધવ સેવા એવો ક્યાંય નથી. ને એના પહેલાના અધ્યાયમાં પણ આપણે જોઈ ગયા છીએ ને કે ભગવાને કીધું છે કે કયા દેવોને પૂછશો તો કેવી ગતિ થશે તમારી,
દેવોને જો પૂછશો તો તમને દેવલોકની પ્રાપ્તિ થશે, પિત્રોને પૂછશો તો પિતૃલોકની, અને જો ભૂતોની પૂજા કરીશો તો એમના લોકોની, પણ મારી જો પૂજા કરશો તો તમને અનન્ય ભક્તિ, ભગવાને વારંવાર શું કીધેલું છે, અનન્ય ભક્તિ જો કરશો તમે તો જ મારા ધામની પ્રાપ્તિ થશે. એવું નથી કે એ પણ કેટલું ખોટું પ્રચલન આપણી આસપાસ આપણે જોઈ શકીએ કે કોઈ ભગવાન બધા એક જ છે, કોઈની પણ પૂજા કરો. આવું નથી, ભગવાને ખૂબ ક્લિયર કીધેલું છે ગીતામાં કે ભગવાનની જો અનન્ય ભક્તિ કરીએ તો જ ભગવાનના ધામને આપણે પ્રાપ્ત કરી શકીએ. તો 10મા અધ્યાયમાં આપણે જોયું હતું ને શું કીધું હતું ભગવાને, યજ્ઞાનામ હરે કૃષ્ણ, કયું યજ્ઞ કીધું હતું ભગવાને? યજ્ઞમાં ભગવાન કોણ છે? જપ યજ્ઞ, યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી. તો ભગવાનના પવિત્ર નામનું જપ કરીને જ આપણે જે છે ભગવત ધામ સુધી પહોંચી શકીશું. તો એટલા માટે કહેવામાં આવે છે કે હરે કૃષ્ણ જે મંત્ર છે, મહામંત્ર છે, એનું જાપ કરવાની ભલામણ કરવામાં આવે છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શાસ્ત્રો પર ક્યારે શંકા કરવાની નથી, ક્યારે પણ ભગવાન ઉપર શંકા કરવાની નથી. 4થા અધ્યાયમાં જ ભગવાને આપણને કહી દીધું હતું, જે શાસ્ત્રો પર શંકા કરે છે એની આ લોકમાં જે સુખી નથી થઈ શકતું, તો પરલોકની તો ફાતશી કરવાની છે. તો એમ કહેવાય છે કે શાસ્ત્રો આપણી માતા છે, આચાર્યો આપણી માતા છે, અને એમણે જે કંઈ પણ આપણને બતાવ્યું છે એ આપણને જરૂરથી ફોલો કરવું જોઈએ. હવે પ્રભુપાદ શું કહે છે કે ઇફ વન સ્ટડીઝ ધ વેદાસ વિધાઉટ ફાઇન્ડિંગ ધ ગોલ ઓફ ધ વેદાસ, કૃષ્ણ હી સિમ્પલી વેસ્ટ હિઝ વેલ્યુએબલ ટાઈમ. તો પ્રભુપાદજી કહે છે કે વેદોનો જે સાર છે એ કૃષ્ણ છે, કૃષ્ણને જાણવું છે. તો એ જાણ્યા વગર જો કોઈ વ્યક્તિ વેદોનો અભ્યાસ કરે છે, પોતાનું ઇન્ટેન્શન જે છે, મેઇન જે ગોલ છે એ કૃષ્ણને જાણવું છે, તો એ જ જો ન જાણી શક્યું તો જેટલા પણ વર્ષો એને વેદો વાંચવામાં લગાડ્યા છે એ બધા એટલો કિંમતી વર્ષ એનું એને વેસ્ટ કર્યું છે, એ બધું વ્યર્થ છે જો વેદોનો સાર જ આપણને ખબર ન હોય. હે નિષ્પાપ, હવે અહીંયા ફરીથી ભગવાન કહે છે અનઘ અર્જુનજીને, એટલે કે હે નિષ્પાપ, આ વૈદિક શાસ્ત્રો સર્વાધિક ગુપ્ત ભાગ છે અને મેં હવે પ્રગટ કર્યો છે કે હજી હમણાં સુધીમાં જે કંઈ પણ જ્ઞાન આપ્યું છે ભગવાન કહે છે કે એ ખૂબ જ ગુપ્ત ભાગ હતો, ખૂબ રહસ્યમય છે, અને એ હમણાં મેં તારા સમક્ષ પ્રગટ કર્યો છે. જે કોઈ મનુષ્ય આને સમજી જાય છે તે બુદ્ધિમાન થઈ જશે તથા તેના પ્રયાસો સંપૂર્ણ થઈ જશે. તો ભક્તિમય સેવાઓથી આપણે પૂર્ણ પ્રયાસ કરીશું, ભગવાને કીધું છે કે એ જ વ્યક્તિ બુદ્ધિમાન છે. તો ત્યારે જ આપણે ભગવાનનું જે ધામ છે, સુંદર મજાનું ધામ છે ભગવાનનું ગોલોક ધામ, ત્યાં આપણે પહોંચી શકીશું. કારણ કે ભક્તિમય સેવા સિવાય, ભગવાનને પવિત્ર નામના જપ સિવાય આપણી પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી. તો એટલા માટે આપણે જે છે કે આ પવિત્ર નામનું જપ કરવું જોઈએ, જે આપણે આચાર્યોએ બતાવ્યું છે, અને ભગવદ્ ગીતા જે એઝ ઇટ ઇઝ છે, યથારૂપ છે, એનું વાંચન કરવું જોઈએ. તો ચેન એન્ડ બી હેપી. તો ભગવાનના પવિત્ર નામ તમે બધા હવે મારી સાથે બધા શરણાગતિ ભગવાનની આપણે બધા મળીને સ્વીકારીએ અને મહામંત્રનું ઉચ્ચારણ કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. આની સાથે આ સુંદર મજાનું જે અધ્યાય છે, અધ્યાય 15 સમાપ્ત થાય છે. વાંછા કલ્પતરુભ્યશ કૃપાસિંધુભ્યેવ ચ પતિતાનાં ભાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ સર્વેને. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. તો આપણે પાછું મળીને